ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આજે આગળના પ્રશ્નો સોલ્વ કરીશું. હવે બી વાળો પ્રશ્ન જોઈએ. કાનન કેટલી પેન ખરીદી શકે, તેની પાસે કેટલા રૂપિયા વધશે? હવે વિચારો, કાનન કેટલી પેન ખરીદી શકશે અને તેની પાસે કેટલા રૂપિયા વધશે? પણ કેટલા રૂપિયામાંથી? તો નીચે માહિતી આપી છે, વાંચો. કાનન પાસે રૂપિયા 60 છે, એટલે કે એના મમ્મીએ આપ્યા છે એને 60 રૂપિયા. અને તે એવું કીધું છે એના મમ્મીએ કે તેમાંથી 1.5 ડઝન કેળા લઈ લીધા પછી જે પૈસા વધે તેમાંથી તે પેન ખરીદશે. એટલે કે 1.5 ડઝન કેળા પહેલાં લેવાના છે. કેટલા રૂપિયામાંથી? 60 રૂપિયામાંથી. 60 રૂપિયામાંથી 1.5 ડઝન કેળા લઈને પછી જે પૈસા બચશે તેમાંથી તારે પેન ખરીદવાની છે. તો વિચારો કે 60 રૂપિયામાંથી 1.5 ડઝન કેળા, એટલે અત્યારે જ આપણે શોધી કાઢ્યું છે 1.5 ડઝન કેળા એટલે 18 નંગ કેળા. 18 નંગ કેળા ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? 45 રૂપિયા. તો 60 રૂપિયામાંથી, રૂપિયા 60માંથી કેટલા રૂપિયા જતા રહ્યા હશે એની પાસેથી? દુકાનદારને આપી દીધા હશે કેળાવાળાને કેટલા રૂપિયા? તો 45 રૂપિયાના તો એને કેળા જ ખરીદ્યા. બરાબર ને? કેળા ખરીદ્યા. ચાલો, તો હવે બાકી રહેલી રકમ જોવી પડશે ને. 60 રૂપિયામાંથી 45 રૂપિયા કેળા ખરીદવામાં ચાલ્યા ગયા. ચાલો, તો આપણે જોઈએ, અહીંયા આવ્યા 5, અહીંયા આવ્યા 10, 10માંથી 5 ગયા, 5, 5માંથી 4 ગયો 1, એટલે 15 રૂપિયા બચ્યા છે એની પાસે. કેટલા રૂપિયા બચ્યા છે? 15 રૂપિયા બાકી રહ્યા. ચાલો, હવે જે 15 રૂપિયા બાકી રહ્યા તેમાંથી તે પેન ખરીદવાની છે. તો હવે વિચારો કે પેનની કિંમત કેટલી છે? તો જુઓ, પેનની કિંમત, એક પેનની કિંમત કેટલી છે? 6 રૂપિયા ને 50 પૈસા, આડે 6 રૂપિયા ને 50 પૈસા. તો એક પેનની કિંમત 6 રૂપિયા ને 50 પૈસા છે. 6 રૂપિયા ને 50 પૈસા, બરાબર ને? એટલે કે 6.50 રૂપિયા છે. તો આવી એને કેટલી પેન ખરીદી શકશે? તો 15 રૂપિયા છે, તો વિચારો કેટલી પેન ખરીદી શકશે? 2 પેન ખરીદી શકશે કે 3 પેન ખરીદી શકીએ? ચાલો જોઈએ, જો 2 પેન ખરીદે તો 2 પેનની કિંમત કેટલી? એટલે કે 2 × 6.50, આવું જ થશે ને? આ રીતે થશે, 2 × 6.50, બરાબર. અને પછી જો 3 પેન ખરીદવી હોય તો તેનું પદ આગળ મૂકીશું. અત્યારે આપણે આ જોઈએ, તો અહીંયા જ ગુણાકાર કરું છું, 2 × 6.50. ચાલો ગુણાકાર કરીએ. શું કરવાનું? દશાંશ ચિહ્નને અવગણીને ગુણાકાર કરીશું. 650 લેશું, દશાંશ ચિહ્નને અત્યારે ધ્યાનમાં લેતા નથી, પછીથી મૂકીશું. ચાલો, ગુણ્યા 2. ચાલો, 2 શૂન્ય નહીં ગુણાય, 0 નું 0, 2 × 5 = 10, 0 વધી પડી 1, બરાબર. 2 × 6 = 12, 1 ચાલો, હવે દશાંશ ચિહ્ન પાછળ કેટલી સંખ્યા છે જુઓ, 1 અને 2, 2 અંક છોડીને દશાંશ ચિહ્ન મૂકવાનું. જે જવાબ આવ્યો છે તે જવાબમાં 1 અને 2 અંક છોડીને દશાંશ ચિહ્ન મૂક્યું, તો શું જવાબ આવ્યો? 13 રૂપિયા, બરાબર. કેટલા રૂપિયા? 13 રૂપિયા. એટલે કે 2 પેનના રૂપિયા કેટલા થયા? 13 રૂપિયા થશે. 13 રૂપિયા થશે. જો હવે એને હજુ વધારે, એની પાસે 15 રૂપિયા છે અને 2 પેન લે તો 13 રૂપિયાની થાય, બરાબર. હવે 14 અને 15, 2 જ રૂપિયા બાકી રહ્યા. હવે 2 રૂપિયામાં બીજી નવી પેન આવશે. હજુ જો એક વધુ પેન લેવી હોય તો હવે લેવાશે નહીં? લેવાશે. કેમ? કારણ કે એની પાસે છે 15 રૂપિયા. એની પાસે કેટલા રૂપિયા છે? 15 રૂપિયા છે. તેમાંથી તે 13 રૂપિયાની પેન ખરીદશે. પેન ખરીદી, શું ખરીદ્યું? પેન ખરીદી. તેથી હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? 15માંથી 13 જશે, 5માંથી 3 ગયા 2 અને 0, એટલે કે 2 રૂપિયા એની પાસે બાકી રહેશે, એટલે કે બચી જશે, બરાબર ને? હવે 2 રૂપિયા માટે નવી પેન ખરીદી શકશે નહીં. કેમ નહીં ખરીદી શકે? કારણ કે હવે પેન તો 6 રૂપિયાની છે અને એની પાસે તો 2 જ રૂપિયા છે. તો પેનની કિંમત વધુ છે એની પાસેની કિંમત કરતાં, તેથી તે નવી પેન ખરીદી શકશે નહીં. કેટલી પેન ખરીદી શકશે? તો 2 પેન ખરીદી શકશે. તેના કેટલા રૂપિયા ચૂકવશે? 13 રૂપિયા. કેટલી પેન ખરીદી તે પણ લખવાનું, 2 પેન ખરીદી, બરાબર. આ રીતે તમારી ગણતરી થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એની આગળનો પ્રશ્ન. એમ કહેવામાં આવ્યું છે કે 6 નંબરનો પ્રશ્ન એમ કીધું છે કે 2 પેનની કિંમત, કેટલા પેનની? 2 પેનની કિંમત કેટલા રૂપિયા છે? ખાલી જગ્યા રૂપિયા છે, ખાલી જગ્યા રૂપિયા છે. શું
તે બે પેન ખરીદી શકશે? શું તે બે પેન ખરીદી શકશે? હા, તે બે પેન ખરીદી શું તે બે પેન શું તે પેન ખરીદી શકશે? કેટલી પેન? બે પેન ખરીદી શકે છે. ચાલો વિચાર કે અત્યારે જ તેણે બે પેનની કિંમત શું તે 10 રૂપિયામાં બે પેન ખરીદી શકે છે એવું કીધું છે. શું તે 10 રૂપિયામાં કેટલા રૂપિયામાં 10 રૂપિયામાં બે પેન ખરીદી શકે છે? બે પેન બરાબર. શું તે બે પેન ખરીદી શકે છે પણ કેટલા રૂપિયામાં? તો 10 રૂપિયામાં. એની પણ વાત કરી જ છે. 10 રૂપિયામાં તમે અહીં જોઈ શકતા હશો કે 10 રૂપિયામાં બે પેન ખરીદવાની છે. તો ચાલો વિચારો, અત્યારે જ આપણે બે પેનનો હિસાબ લગાવ્યો હતો તો આપણે છ એક પેનની કિંમત હતી 6 રૂપિયા ને 50 પૈસા. જો બે પેન ખરીદવી હોય તો તેની સાથે ગુણાકાર આપણે કરેલો એટલે કે 650 × 2 કરેલા આપણે અને શું જવાબ મળેલો આપણે? 2 × 0 = 2, 5 × 10 = 0, 12 × 1 = 12, 13 અને આ દશાંશ ચિહ્ન બે અંક છોડીને આપણે મૂકેલું. તો 13 રૂપિયા માટે બે પેન ખરીદી હતી અત્યારે જ. કાનને 13 રૂપિયામાં બે પેન ખરીદી હતી તો અત્યારે તે બે પેન ખરીદી શકશે. બે પેનની કિંમત કેટલી હશે? તો 13 રૂપિયા હશે અને તે 13 રૂપિયામાં બે પેન ખરીદી શકશે. જે આપણે અપૂર્ણાંક વિશે વાતો કરીશું, આપણે જે જૂનું શીખીને આવ્યા છીએ તેના વિશે ચર્ચા કરીશું અને તે યાદ કરવાનો પ્રયત્ન કરીશું. ચાલો પહેલાં તો અપૂર્ણાંક સંખ્યા એટલે શું? અપૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા એટલે કે તમે કહેતા હશે કે ટીચર કેમ આજે આવું શીખવો છો? તો આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ બધું આને લગતું જ છે. જો તમારો આ પાયો પાક્કો હશે તો જ તમે આગળ શીખી શકશો અને આ બધું યાદ કરવું જરૂરી છે. તો અપૂર્ણાંક સંખ્યા એટલે કે શું? ચાલો અપૂર્ણાંક સંખ્યા લઈએ. એટલે કે ઉપર પણ સંખ્યા હોય અને નીચે પણ સંખ્યા હોય તેને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. અત્યારે જે સંખ્યા આપી છે આને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. ઉપર અને નીચે સંખ્યા હોય તેને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. કેમ તેને અપૂર્ણાંક સંખ્યા કહેવાય? કારણ કે તે અપૂર્ણ છે, પૂરેપૂરી ભરેલી નથી, તે પૂરેપૂરી પૂર્ણ નથી. શું નથી? પૂર્ણ નથી, તે અપૂર્ણ છે. અપૂર્ણ એટલે કે પૂરેપૂરું એની અંદર ભાગ છે નહીં. કુલ 5 ભાગ છે, તેમાંથી તેની પાસે 4 જ ભાગ છે, તેથી તે 1 ભાગ ઓછો હોવાથી તેને અપૂર્ણ કહેવાય. શું કહેવાય? અપૂર્ણ કહેવાય. અને જો 5 માંથી 5 આવી જાય આ રીતે, 5 માંથી 5 તો 5 × 1 = 5 આ રીતે પોઝિશન થાય. 5 ભાગ્યા 5 એટલે 5 × 1 = 5 એટલે 5 5 ઉડી જશે અને શું જવાબ આવશે? 1. એટલે 5 5 ઉડી જાય તો 1 જવાબ આવી જાય એટલે 1 પૂરેપૂરો થઈ ગયો, ઉપર નીચે કશું રહ્યું નહીં. એટલા માટે આને પૂર્ણ કહેવાય અને આને અપૂર્ણ કહેવાય. હજુ પણ 1 ભાગ ખૂટતો હોવાથી આ અપૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે આ અપૂર્ણાંક સંખ્યામાં આ ઉપરની સંખ્યાને અંશ કહેવાય અને નીચેની સંખ્યાને છેદ કહેવાય. બરાબર ને? ઉપરની સંખ્યાને અંશ અને નીચેની સંખ્યાને છેદ કહેવાય. ચાલો એવી જ આપણે બીજી એક સંખ્યાઓ લઈએ કે અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક કેટલા પ્રકારના હોય છે? અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક. ચાલો આપણે પહેલાં તો શુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ. તો શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કે આપેલો હોય એવી રીતના જ ઉપર નીચે જ અંકવટો હોય છે, અંશ અને છેદમાં જ હોય છે. પણ ચાલો એક ઉદાહરણ તરીકે તમને આપું છું શુદ્ધ અપૂર્ણાંક લગભગ. ઓકે ચાલો, ઓકે ચાલો. હવે અહીં અંશ અને આને શું કહેવાશે? છેદ કહેવાશે. હવે આમાં જોવાનું છે કે જ્યારે જેનો અંશ અંશ કરતાં છેદ મોટો હોય, છેદ મોટો હોય ત્યારે તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો જેનો અંશ નાનો અને છેદ મોટો હોય, પણ કોના કરતાં? તો અંશ કરતાં છેદ મોટો હોય. કોના કરતાં? જેનો છેદ અંશ કરતાં મોટો હોય. જેનો છેદ મોટો હોય કોના કરતાં? તો અંશ કરતાં. જેનો અંશ કરતાં છેદ મોટો હોય, છેદ મોટો હોય હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જેનો છેદ અંશ કરતાં મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અંશ કરતાં છેદ મોટો હોવો જોઈએ તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય.